ગયા દિવસોમાં તેજપુર એરપોર્ટ પરથી ટેક ઓફ થયેલું પ્લેન સુખોઈ 30 જે ગુમ થઈ ગયું હતું તે ફાઈટર જેટ વિમાન તૂટેલી હાલતમાં ચીનની સરહદેથી મળી આવ્યું છે. જાણકારી અનુસાર આ વિમાનમાં બે પાયલોટ પણ હતા જેમના વિશે હજી કોઈ જાણકારી નથી મળી. ઉડાન ભર્યા પછીના પોણા બે કલાક પછી એટલે કે 11:15 વાગતા પ્લેનનું કનેક્શન રડાર અને રેડિયો સાથે તૂટી ગયું હતું. પ્લેનનું અંતિમ લોકેશન ચીન સરહદે અરુણાચલ પ્રદેશમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ સુખોઈ 30 પ્લેનને કોઈ જ ભાળ ન મળી હતી, પરંતુ એક પછી એક સુખોઈ પ્લેન તૂટવાના કારણે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે પ્લેનની સક્ષમતાની સાથે સાથે તેનું મૂલ્ય પણ તેટલું જ ઊંચું છે. એક સુખોઈ પ્લેનનું મૂલ્ય આશરે 400 કરોડ છે. ગંભીર વાત તો એ છે કે વાયુસેનામાં કુલ 240 સુખોઈ પ્લેન હતા, જેમાંના 8 પ્લેન દુર્ઘટનાના શિકાર બની નાશ પામ્યા. અને જો આપણે આ પ્લેનના નુકસાનનું મૂલ્યાંકન કરીએ તો કુલ 3200 કરોડ રૂપિયાનું દેશનું નુકસાન થઈ ગયું છે.